આશ્રિત જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં એક નવો ખુલાસો સામે આવ્યો છે। બંને આરોપીને રિમાન્ડની માંગ સાથે આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। તો ભચાઉ કોર્ટમાં તપાસ ટીમ આરોપીઓને રજૂ કરશે। બંને આરોપીઓ છે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। આરોપી નીતિન પટેલ ને રાહુલ પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। તપાસ ટીમ નારાયણી ફાર્મ હાઉસની પણ મુલાકાત લઈ શકે છે। જે પ્રમાણે હાલ વિગતો મળી રહી છે નારાયણી ફાર્મ છે તેની પણ મુલાકાત લઈ શકે છે। છબીલ પટેલના ફાર્મ હાઉસમાં હત્યારાઓ રોકાયા હતા। જે પ્રમાણે વિગત મળી છે છબીલ પટેલનું જે ફાર્મ હાઉસ છે ત્યાં હત્યારાઓ રોકાયા હતા અને બંને હત્યારાઓ છે તેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। બંને આરોપીઓ છે તેમને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। તપાસ કરતા ટીમ છે તે આરોપીઓ છે તેમને રજૂ કરવાની છે। મહત્વપૂર્ણ બાબત તો એ છે કે છબીલ પટેલના ફાર્મ હાઉસમાં તેઓ રોકાયા હતા। કચ્છથી જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા કૌશિક છાયા। જી કૌશિક, જણાવશો જયંતિ ભાનુશાળી કેસમાં આજે કોર્ટમાં આરોપીને રજૂ કરવામાં આવનાર છે, આ સંદર્ભે અન્ય શું વિગત પ્રાપ્ત થઈ રહી છે? ચપટાળી સરતા જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં આજે બે આરોપીઓને 11 વાગે ભચાઉની કોર્ટમાં રજૂ કરવાના છે અને આ બનાવમાં જે પણ કંઈ વધુ તથ્ય છે તે બહાર આવશે। તેની સાથે સાથે ભુજ તાલુકાના રેલડીમાં આવેલા છબીલદાસ પટેલના ફાર્મ હાઉસમાં પણ તપાસની ટીમ મુલાકાત લેશે અને આ બાબતમાં જે પણ કંઈ છે તે તથ્ય બહાર આવશે। જી જી, શું લાગી રહ્યું છે કે છબીલ પટેલના ફાર્મ હાઉસ એટલે કે નારાયણી ફાર્મ છે તેની મુલાકાત લેવામાં આવશે તો ચોક્કસપણે કોઈક ને કોઈક સબૂત હાથ લાગશે, શું લાગી રહ્યું છે? જી, જે નારાયણીજી ફાર્મ હાઉસ છે એ જગ્યાએ તપાસની ટીમ આવશે અને જ્યારે આ બંને ઈસમો જ્યાં રોકાયા હતા તેની જે પણ કંઈ પુરાવાઓ છે તે એકત્ર કરવામાં આવશે। અત્યારે હાલ તબક્કે જે નારાયણી ફાર્મ હાઉસ છે એને એને ત્યાં આગળ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સાથે સાથે અન્ય જે આસપાસના વિસ્તારોમાં છે આસપાસના વિસ્તારોમાં પણ અમુક જે વ્યક્તિઓ છે એની પૂછપરછ કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં આ પ્રકરણમાં વધુ નવા તડકાઓ થવાની શક્યતા છે। સમગ્ર વિગતો આપી તે બદલ તમારો આભાર।